ઓકે જો ઓકે વાહ વાહ અમદાવાદ થી આટલા સલામત કોરવિન ને પૂછે મને આવો કે આવો બેન ના પાછળ છે આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકો અને મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું. આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે, તમારું કીમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું ગેનિશન સારું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણું કીમતી પવિત્ર અને અમૂલ્ય વોટ કોઈ પણ લોક લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો. પરિવર્તન ખૂબ જરૂરી છે. આજે દેશની અંદર જે એક સરમુખ્તારશાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખ્તારશાહી તરફ ધકેલી રહ્યો છે, ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે અહંકાર સામે અધર્મ સામે ધર્મનો વિજય થાય, અસત્ય સામે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું. ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બૂથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન મથક સુધી જજો. ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે, સર્વ ધર્મના લોકો એક લોકશાહી ઢબે અને ખેલદીલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું મા નડેશ્વરી રક્ષણ કરે, દૈનદર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણે ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌ નથી. શું છે કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય. સાંજે મતદાન થયા પછી ખબર પડશે કેટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ આજે ખ્યાલ આવશે. પણ બનાસકાંઠાની જનતા, સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને 100% વખતે પરિવર્તન થશે.